પડતર માંગણીઓને લઈને રાજ્યભરના તલાટી મંત્રીઓ શ્રેણીબદ્ધ આંદોલનો ચલાવી રહ્યા છે સમયાંતરે ચલાવતા આંદોલન અંતર્ગત આજે શુક્રવારે ઘોઘા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાના કુલ ચાલીસ ગામના વીસ તલાટી મંત્રીઓએ માસ સીએલ પર ઉતરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તલાટીકમ મંત્રી કેડરના પ્રશ્નો જેવા કે બે હજાર ચારથી બે હજાર છના નિમણૂક પામેલ ઘણા તલાટીકમ મંત્રીના ફિક્સ પગારના સમયગાળાને પ્રાથમિક શિક્ષકની માફક સેવા સળંગ ઘણી બઢતી અને પ્રવર્તતા ઉચ્ચતર પગાર ધોરણના લાભો અગિયાર બે હજાર સોળ બાદ મળવાપાત્ર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્તો બાબતે યોગ્ય નિર્ણય લઈ મંજૂર કરવામાં આવે રેવન્યુ તલાટી તથા પંચાયતી તલાટી મર્જ કરવામાં આવે સમાન કામ સમાન વેતન પ્રથમ ઉચ્ચતર ચુમ્યાલીસો બે હજાર ચારથી બે હજાર છ વર્ષની ભરતીના તલાટીકમ મંત્રીઓને સળંગ નોકરી એક ગામ એક તલાટી વિસ્તરણ અધિકારી આંકડા તથા સહકારમાં પ્રમોશન સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈ ધરણા કાર્યક્રમ કરવામાં આવેલ તેમજ આગામી સમયમાં અમારા પડતર પ્રશ્નો અંગે જો યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યના તમામ તલાટીકમ મંત્રીઓ તારીખ બાર દસ બે હજાર એકવીસના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે એક દિવસના ધરણા કરી અચોક્કસ મુદ્દતની હડતાલ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રિપોર્ટર નીતિન મેર જીએન ન્યુઝ આજ રોજ ઘોઘા તાલુકાના તમામ તલાટીકમ મંત્રી એક દિવસની માસિયલ ઉપર છે ગુજરાત રાજ્ય તલાટીકમ મંત્રી મહામંડળના આદેશ આદેશાન્વયે તલાટી કેડરના વિવિધ પ્રશ્નો જે સરકારશ્રીમાં વણૂકેલ્યા છે તેનું નિરાકરણ આવે એ માટે આજરોજ અમે સૌ માસિયલ પર છીએ આજરોજ ઘોઘા તાલુકાના અડતાલીસ ગામના કુલ વીસ જેટલા તલાટીકમ મંત્રીઓ માસિયલ ઉપર રહી કામથી અળગ કામથી કામથી અળગા રહેલ છે અમારી વિવિધ પ્રકારની દસ જેટલી માગણીઓ છે સમાન કામ સમાન વેતન તે પ્રમાણે ચુમ્માલીસોનો ગ્રેડ પે તલાટીકમ મંત્રીઓનું જે કંઈ મહેકમ છે જ્યારથી તલાટીકમ મંત્રી અમલમાં આવી છે કડર ત્યારથી એનું મહેકમ છે એ વિસ્તરણ કરવામાં નથી આવ્યું એટલે એક ગામ અને એક તલાટીકમ મંત્રી એવી રીતની અમારી એક માગણી છે તેમજ બે હજાર ચાર અને બે હજાર છની ભરતીની જે નોકરી નોકરી છે તે લોકોની સળંગ નોકરી ગણવા બાબતની પણ અમારા પ્રશ્નો છે તેમજ ગામમાં વિવિધ પ્રકારની જે રાજ્યમંડળ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવેલ છે તેવી વિવિધ પ્રકારની દસ જેટલીઓ માંગણીને આજ આજરોજ અમે એક દિવસનો સીએલનો કાર્યક્રમ કરેલ છે અમારી માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં પણ અમે આવી રીતના ધરણાના કાર્યક્રમો જિલ્લા લેવલે અને ગાંધીનગર લેવલે કરવાના છીએ